જામનગરથી 24 કિલોમીટર દૂર સપડા ગામની ટેકરી પર આવેલ સિદ્ધિવિનાયક ગણપતિના મંદિરમાં ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે અનેક પદયાત્રીઓ પદયાત્રા કરીને દર્શન કરવાની માનતા લે છે. તે અનુસાર ગઈકાલે મોડી રાત્રિથી ચાલુ વરસાદી વાતાવરણમાં પણ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો સહિતના અનેક ગણેશ ભક્તો પદયાત્રા કરીને દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યારે આ તકે જામનગરથી સપડા વચ્ચે સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહત કેમ્પ રાખવામાં આવ્યા હતા અને પ્રસાદના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં ચા પાણી નાસ્તો સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી અને અનેક પદયાત્રીઓએ તેનો લાભ લીધો હતો. જય ગિરનારી. મારું નામ મહાન શ્રી મિલનગીરી ગુરુ શ્રી હરિગીરી મહારાજ છે. સપડા ગણપતિ મંદિર, જે ગણપતિ બાપા ઊંચી ટેકરી ઉપર જે બિરાજમાન છે, જામનગરથી 18 કિલોમીટર દૂર, જે કલાવડથી 35 કિલોમીટર નજીક ગણપતિ મંદિર આજથી 550-600 વર્ષ જૂનું છે અને ગુજર સુતારને સપનામાં આવ્યા છે. રૂપારેલ નદી છે એના તળિયામાં બિરાજમાન હતા કે 3 દિવસ સુધી ગુજર સુતારને સપનામાં આવ્યા કે મારો વજન ફૂલ જેવો છે, તું મને અહીંથી બહાર કાઢ અને તારા બળદગાડામાં બેસાડી દે, જ્યાં ઊભું રહી જાય બળદગાડું ત્યાં મારા નામની ડેરી બનાવજે. આવું લગાતાર 3 દિવસ સુધી સપનો વેણે વાત કરી. ગુજર સુતાર ત્રીજા દિવસે જઈને જે બળદગાડા ગણપતિ બાપાની પ્રતિભા જે કાઢે છે અને બળદગાડામાં બેસાડે છે, બળદગાડું એની મેં તે હાલતું થાય છે. જ્યાં અત્યારના દાદા બિરાજમાન છે ત્યાં કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી, દાદા ખુદ બિરાજમાન થયા છે. આજના દિવસનું ખાસ મહત્વ, સવારના 6 વાગે મંગળા આરતી છે, 7 વાગે ધ્વજ પૂજા છે, 7:30 વાગે નવગ્રહની પૂજા છે, 8 વાગે મહા યજ્ઞ પ્રારંભ છે, 11:30 મહાપ્રસાદ સાંજે સંતવાણી રાખેલ છે. જે હજારો લાખોની ગણતરીમાં પગપાળા કરીને દર્શનાર્થી હાલીને આવે છે અને એની માનતા પૂરી કરે છે અને ગણપતિ બાપા મનવાંચિત ફળ આપે છે, જે એના હજારોની સંખ્યામાં દર્શનનો લાભ લઈએ છે અને પ્રસાદનો લાભ લઈએ છીએ.